જય માતાજી મિત્રો, ચાય મોગલમાં હવે બાજરો લેવાઈ ગયો છે મિત્રો, ને હવે દાંડર પડ્યો છે, દાંડના ઓઘા પૂરા થઈ ગયા છે. તો હવે જમીન ચારી કરવાની તૈયારી હાલે છે. તો હવે બતાવું તમને દાંડના ઓઘા. મિત્રો તલ આપણા સુકાઈ ગયા થાય, એ તલમાં ટમરો આવી ગયા છે. તલમાં સીધું વોટોમેટર લાગશે હવે, અને કાચીથી પાવડી લાગશે, એટલે કે ખેડવાનું છે સીધું. તો સારવા દેવાનું થતું નથી, કારણ કે જો એનું સારવા દઈ તો ખાતર ન બને બરાબર, ને એવું છે. તો સીધું તો આપણે ખેડવાનું છે. લીલા હોય તો ખેડો તો વધારે સારું, સુકાઈ જાય તો ખેડવા વધારે કવર આવે, એટલે ખાપા નડે છે. બાકી સીધું વોટોમેટર મારો તમે, અથવા તો સીધી ખેડ કરો એટલે ખાતર થઈ જાય. જો આ તલ છે આપણા, થોડાક તલ વાઢવાના છે હજી, થોડાક બાકી છે. જે આજે તમને બતાવ્યા એ તો વોટોમેટર જ મારવાનું છે એમાં, ને ખેડવાના તલ ઓલા જે વાઢવાના છે એ ચાર પાંચ દિવસ દાંતડા લાગશે હવે. પણ તમે જોવો આગળ કે શું છે વાવેતર. મારી બીજી વાડી એટલે કે ભણવાતરની વાડીમાં શું વાવેતર છે એ પણ તમને બતાવું વિડીયોમાં. જોતા રહેજો મિત્રો આગળ. જય માતાજી. તો આપણે બીજી વાડીમાં આવી જશે, ભણવાતરની વાડીમાં, એમાં તલ સુકાઈ જશે. પણ એ તલ વાઢવાના છે હજી. એ સફેદ તલ છે ને ઓળા હતા એ કાળા તલ હતા, જે આ તલ છે ભણવાતાને. એ પણ સુકાઈ જશે, કારણ કે પાણી નથી એટલે સુકાઈ જશે. એ થોડોક એવો ચાર પાંચ ચારા બાજરો ઊભો છે, એ પણ બે પાણી પીશે. તો એ પણ આપણે જોઈએ આગળ કે કેવો છે બાજરો. બાજરો તો બે જ પાણી પીશે, જોઈએ આગળ કેવો છે બાજરો આપણો. આ મારા દાદાનો બાજરો છે મિત્રો, જોવો તમે આગળ બાજરો. ને આજે ડુંડા પડ્યા છે, આજે વઢાઈ ગયો છે બાજરો. નિરણમાં લેવો એ પૂળા છે, અહીંયા છ પૂળા.